જય સ્વામિનારાયણ. આપણે ચોથા વચનામૃત ઉપર ઈર્ષાને લક્ષમાં રાખીને વાતો કરેલી, એ સંદર્ભમાં આજે એક ભાઈએ પ્રશ્ન કર્યો છે કે ઈર્ષા છે એ ખરેખર ખરાબ વૃત્તિ છે જ, તો એ ટાળવા માટે શું કરવું જોઈએ? બહુ સાચી વાત છે કે ઈર્ષા ટાળવાની જિજ્ઞાસા હોવી જ જોઈએ. તો પહેલા એ સમજી લઈએ કે ઈર્ષા માનમાંથી પેદા થાય છે, એટલે જો માન ટળી જાય તો ઈર્ષા ટળી જાય. એ માટે શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના 28માં વચનામૃતમાં બતાવે છે કે જો ભગવાન અને ભગવાનના ભક્તનો અતિશય મહિમા સમજાઈ જાય તો માન, ઈર્ષા વગેરે દોષ ક્યારેય પેદા જ ન થાય. જેવી રીતે કોઈ પૃથ્વીપતિ બાદશાહ હોય એની આગળ આપણને ક્યારેય માનની ઈચ્છા રહેતી નથી. શા માટે નથી રહેતી? કારણ કે આપણે સમજીએ છીએ કે એ માણસ છે એ સામાન્ય નથી, એ મારી જેવો સામાન્ય નથી, એ તો અતિશય મોટો મહાન વ્યક્તિ છે, પૃથ્વી સંપૂર્ણ પૃથ્વીનો બાદશાહ છે, અને હું તો એક સામાન્ય માણસ છું, એમાં એની આગળ મારી શું ગણતરી? એટલે ત્યાં માન નથી રહેતું. એ બાદશાહ આગળ માન નથી રહેતું એટલું ને, એ બાદશાહનો કોઈ સામાન્ય અધિકારી નોકર હોય એની આગળ પણ આપણે માનની અપેક્ષા નથી રાખી શકતા. કારણ કે એ સામાન્ય અધિકારી પણ કોનો છે? એવા જે પૃથ્વીપતિ બાદશાહ એનો એ માણસ છે, એટલે એ પણ સામાન્ય ન ગણાય અને એની આગળ માન ન આવે. એવી જ રીતે જ્યારે અતિશય ભગવાનનો એવો મોટો મહિમા સમજાય કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે અને એનો આ ભક્ત છે, એનો આ દાસ છે, એવો જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાય ત્યારે એની પાસે ક્યારે માનની આકાંક્ષા જાગે નહીં. જેવી રીતે ઉદ્ધવજી અતિશય મોટા હતા, ડાહ્યા હતા, તો પણ ભગવાનનો એવો મહિમા સમજતા હતા, તેથી ગોપીઓનો પણ અતિશય મહિમા સમજે. અને કેવો મહિમા? કે હે ભગવાન, કૃપા કરી મને આ વ્રજમાં એક સામાન્ય વન વેલીનો અવતાર આપજો, જેથી કરીને આ વ્રજાંગનાઓ અહીંથી ચાલે ત્યારે એના ચરણની રજ છે એ મારા મસ્તક ઉપર પડે અને હું ધન્ય થઈ જાઉં. આટલું દાસત્વ એ મહિમા સમજે ત્યારે પ્રગટે છે. એટલે દાસત્વ પ્રગટતાની સાથે જ ઈર્ષ્યાદિક દોષ એ ક્યારે પેદા થઈ શકતા નથી. અને બીજું, માન સમજ મહિમા સમજવાથી શું ફળ થાય છે? કે મહિમા જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે સ્નેહ પ્રગટે છે. કઈ રીતે? તો જ્યારથી આપણે સોના, ચાંદી, ઝવેરાત અને રૂપિયાનો મહિમા સમજ્યા ત્યારથી આપણને સોના, ચાંદી, રૂપિયામાં પ્રેમ થઈ ગયો. એ પ્રેમ મહિમા સમજ્યા તો થયો. એવી રીતે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાઈ જાય છે તો એની સાથે પ્રેમ પણ સહજતાથી થઈ જાય છે. અને જ્યારે સ્નેહ થાય છે ત્યારે શું બને છે? પહેલી બાબત કે જેની સાથે આપણને સ્નેહ થાય છે એ વ્યક્તિનું સુખ એ આપણું સુખ બની જાય છે. જેવી રીતે યુવાન પતિ પત્ની હોય એ અરસપરસ સ્નેહથી જીવતા હોય તો એ બંનેમાંથી કોઈ એકાદ વ્યક્તિ રૂપે, ગુણે, શીલે, કલા કૌશલ્ય અધિક હોય તો એની ઈર્ષા નથી કરતો, પણ પોતાનું ગૌરવ સમજે છે, પોતાનું જ સુખ સમજે છે અને એમાં પોતાને ધન્ય ભાગી સમજે છે. એ સ્નેહ છે તો, પણ સ્નેહ તૂટે ત્યારે આપણે જોઈએ છે કે બંને પાત્રો ઈર્ષા, રાગ, દ્વેષ અને ઘૃણાથી ભરાઈ જાય છે. એટલે સ્નેહ છે એ એવો સ્નિગ્ધ પદાર્થ છે કે અરસ પરસ આવી મીઠાશથી જીવન પસાર કરાવડાવે છે. એ સ્નેહને લીધે ક્યારે ઈર્ષા ભાવ પેદા નથી થતો. અને બીજી બાબત કે સ્નેહનો અર્થ જ એ છે સહકાર અને સમર્પણ. જેની સાથે આપણને સ્નેહ હોય એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના એ સ્નેહમાંથી જાગે છે. અરે, પ્રાણની કુરબાની આપવા સુધીના પગલા સ્નેહને લીધે થાય છે. એટલે બીજા સહકારની તો વાત જ શું. જેમ પોતાનો જે પ્રિય પાત્ર છે એનું જેમ ભલું થાય, રૂડું થાય અને સુખી થાય, એવા જ પગલા આપણી પાસે સ્નેહ ભરાવે છે. એટલા માટે જો સ્નેહ આવે તો સતત સહકારની ભાવનાથી આપણે એની સાથે જીવી શકીએ છીએ, પણ ઈર્ષાથી ક્યારે આપણા હૃદયમાં
એવો દાગ આવતો નથી. અને એક બાબત આપણા મનને એ રીતે સમજાવવાની જરૂર છે કે જો ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષા કરીએ તો આપણને ભગવાનના ભક્ત પ્રત્યે કુભાવ આવી જાય છે. અને જ્યારે ભગવાનના ભક્ત પ્રત્યે કુભાવ આવ્યો ત્યારે આપણી બુદ્ધિ છે એ મલિન થઈ ગઈ, બુદ્ધિમાં પાપ આવી ગયું. અને બુદ્ધિમાં પાપ આવ્યું એટલે શું ફર્ક પડે કે બુદ્ધિ છે, પાપથી ઘેરાયેલી બુદ્ધિ છે, એ પાપને રસ્તે ચાલે છે પણ ભગવાનને માર્ગે ચાલી શકતી નથી. અને આપણા માટે સદાયને માટે કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય છે. એ ડરથી આપણા મનને સમજાવવાની જરૂર છે કે હે મન, તું ક્યારેય ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષા ન કરીશ, નહીતર કુભાવ થશે, અને કુભાવ થશે તો બુદ્ધિ મલિન થઈ જશે. અને ઈર્ષા મનમાં આવે પછી ત્યાંથી અટકતી નથી પણ આગળ વધે છે. અને જે રીતે આપણને એ ઈર્ષા જેની સાથે છે એને કેમ હેરાન કરીએ એવા પગલા ભરાય છે. જેવી રીતે નરસિંહ મહેતાને નાગર બ્રાહ્મણોએ કેવળ ઈર્ષાએ કરીને જેલમાં પુરાયું. એ ઈર્ષા આવે એટલે આવા મન વાણી કર્મથી પગલા ભરાઈ જ જાય. અને જ્યારે આપણે ભગવાનના ભક્તને વાણીથી કે ક્રિયાથી જ્યારે આવી રીતે હેરાન કરીએ ત્યારે અતિશય અપરાધ થાય છે. અને એ અપરાધ, એ દ્રોહ એવો છે કે જેને ભગવાન ક્યારેય માફ કરતા નથી. બધા બીજા અપરાધોને ભગવાન માફ કરે છે, ક્ષમા કરે છે, પણ પોતાના ભગવાન પોતે ભગવાન પોતાના ભક્તનો જો કોઈ અપરાધ કરે તો એને ક્યારેય ક્ષમા કરતા નથી. આવો અપરાધ આપણાથી ઈર્ષાએ કરીને થઈ જાય માટે મનને કહેવાનું કે હે મન, તું ક્યારેય ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષાનો ભાવ ન લાવીશ. જો આ વસ્તુ સમજાઈ જાય તો કાયમને માટે આપણા હૃદયમાંથી ભગવાનના ભક્ત પ્રત્યેથી ઈર્ષા ભાવ નીકળી જાય અને એક સ્નેહની વૃત્તિ, મહિમાની વૃત્તિ જાગે તો જીવન ધન્ય થઈ જાય.